હેલો મિત્રો, વેલકમ ટુ નવ ગુજરાત એકેડમી. નવ ગુજરાત એકેડમી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આવનારી બિન સચિવાલયની પરીક્ષા અને ટ્રિપલ સી જેવા કોર્સ માટે કોમ્પ્યુટર થિયરી એપેન્ડિક્સ જી જેનો સિલેબસ છે એની લેક્ચર સિરીઝ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. સ્ટાર્ટ કરવા પહેલાં આપણે બિન સચિવાલયની એક્ઝામને ટાર્ગેટ બનાવી અને એનો સિલેબસ શું છે એ પહેલાં આપણે જોઈ જઈએ. બિન સચિવાલયની એક્ઝામમાં સિલેબસમાં સૌથી પહેલાં છે ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ 25 ગુણ, ગુજરાતી વ્યાકરણ 25 ગુણ, અંગ્રેજી વ્યાકરણ 25 ગુણ, ભારત અને ગુજરાતના વર્તમાન બનાવ સામાન્ય વિજ્ઞાન એપ્ટિટ્યૂડ ક્વોન્ટિટી 50 ગુણનું છે. કોમ્પ્યુટર ઉપયોગની પાયાની જાણકારી કોમ્પ્યુટર થિયરી એપેન્ડિક્સ જી જે 25 ગુણનું છે, જેનો સિલેબસ આપણે આગળ જોઈશું કે એપેન્ડિક્સ જીમાં શું આવે છે. જાહેર વહીવટ અને ભારતનું સંવિધાન એ 50 ગુણનું છે. એમ મળાવી અને ટોટલ 200 ગુણ છે. હવે એપેન્ડિક્સ જી કોમ્પ્યુટર જે આપણે ઓપ્શનમાં નથી કાઢી શકતા એનું કારણ શું? એક તો 25 ગુણનું છે સિલેબસ, ભલે આમ લાંબો લાગે પણ ઇઝીલી ખબર પડી જાય એવો છે. અમુક કીવર્ડ ખાલી તમારે યાદ રાખવા પડશે, અમુક જે લેન્ધી વર્ડ અઘરા વર્ડ હશે એ ખાલી યાદ રાખવા પડશે, અમુક ફૂલ ફોર્મ યાદ રાખવા પડશે. 25માંથી તમે મેક્સિમમ માર્ક 15-20 તો આરામથી ખીંચી લેશો જો થોડી મહેનત કરશો. પ્લસ બીજો ફાયદો એ છે કે જ્યારે તમારી કોમ્પ્યુટર પ્રેક્ટિકલ એક્ઝામ આવશે ત્યારે પણ એટલું જ કામનું હશે, કેમ કે એ 200 ગુણનું છે. અને 200 ગુણ એ 100 ગુણનું છે, આ 200 ગુણનું છે અને 100 ગુણનું છે, એટલે 100 ગુણમાંથી તમે આરામથી 90 ગુણ જેવા મેળવી શકો છો. પણ એ પહેલાં તમારે એપેન્ડિક્સ જીનો ખ્યાલ હોવો જોઈએ કે એપેન્ડિક્સ જી છે શું. સૌથી પહેલાં આપણે એપેન્ડિક્સ જીનો સિલેબસ આગળ જોઈ લઈએ. એપેન્ડિક્સ જીના સિલેબસમાં ઓપરેટિંગ સિસ્ટમ છે, જેમાં માઇક્રોસોફ્ટ વિન્ડો, એમએસ વર્ડ છે. એમએસ વર્ડ એ ઓપરેટિંગ સિસ્ટમનો પાર્ટ નથી, આ બધા એના સબસેક્શન્સ છે. પણ ઓપરેટિંગ સિસ્ટમમાં બીજું શું શું આવે છે? આ ઓપરેટિંગ સિસ્ટમ છે એમાં માઇક્રોસોફ્ટ વિન્ડો હોય, જેમ કે એક્સપી તમે વાપરતા હશો, 7 વાપરતા હશો, એ બધી ઓપરેટિંગ સિસ્ટમ આવતી હોય છે જે વિન્ડોઝની હોય છે, અને એના સિવાય બીજી પણ જોઈશું. પછી માઇક્રોસોફ્ટનું જ વર્ડ આવે છે, માઇક્રોસોફ્ટનું આઉટલુક આવે છે ઈમેલ માટે, પછી ફાઇલ ફોલ્ડર કઈ રીતે મેનેજમેન્ટ કરીશું. એટલે આ મેઇન સેક્શન છે ઓપરેટિંગ સિસ્ટમ અને ઓફિસ પ્રોડક્ટિવિટી ટૂલ્સ, અને આ બધા એના સબસેક્શન છે. એટલે આપણે 1 બાય 1 બધા સબસેક્શન જોઈશું, બરાબર. એ પછી માઇક્રોસોફ્ટ ઓફિસ ઇન્ડિક છે અને અમુક એના સબસેક્શન છે એ આપણે જોઈશું, કે લેંગ્વેજ શું હોય છે, ઇંગ્લિશ ટુ ગુજરાતી ટ્રાન્સલેટ કઈ રીતે કરવું, પછી સ્માર્ટ ટેક શું છે, આસ્કી શું છે, આ બધી વસ્તુઓ આપણે જોઈશું એકવાર. સૌથી મોટો આપણો સેક્શન 1 છે, આ સેક્શન 2 છે એ એટલો મોટો નથી, બરાબર. એટલે આ આપણો ફટાફટ પૂરો થશે. સેક્શન 3 છે ટ્રબલ શૂટિંગ ઇન્સ્ટોલેશન બેસ્ટ પ્રેક્ટિસ. સીડી કઈ રીતે શું હોય છે, સીડી સીડી કઈ રીતે બર્ન કરવી, એટલે રાઇટ કરવું સીડીમાં, બરાબર. પછી ઇન્સ્ટોલેશન આવશે, ઇન્સ્ટોલેશનમાં આવશે પ્રિન્ટર કઈ રીતે ઇન્સ્ટોલ કરવું, કોઈ ફોન્ટ આપણે ઇન્સ્ટોલ કરવા, સપોઝ ઇન્ડિક ફોન્ટ ઇન્સ્ટોલ કરવા છે કોમ્પ્યુટરમાં તો કઈ રીતે કરવા, સાઉન્ડ ડ્રાઈવર શું છે એ કઈ રીતે ઇન્સ્ટોલ કરવું, એ બધી વસ્તુ આપણે જોઈશું. બેસ્ટ પ્રેક્ટિસીસ છે જેની અંદર બેકઅપ કઈ રીતે લેવું, ડિસ્ક ક્લીનઅપ કઈ રીતે કરવી, એટલે આ બધું તમે જનરલી ઓફિસમાં જ્યારે જશો ત્યારે આ બધી વસ્તુ તમારે ખૂબ ઉપયોગી રહેશે અને ત્યાં તમારે ઇઝીલી કઈ રીતે વર્ક થશે એ તમને આ બધી વસ્તુઓથી ખ્યાલ આવશે. ટ્રબલ શૂટિંગ, અગેન ટ્રબલ શૂટિંગ છે. આ ટ્રબલ શૂટિંગ અલગ છે, જેમ કે વાયરસ કઈ રીતે મેનેજ કરવા, વાયરસ કઈ રીતે કાઢવા, ઓએસ શું છે, નેટવર્ક શું છે, કોમ્પ્યુટર બૂટ શું છે, એ બધી વસ્તુ એપેન્ડિક્સ જીમાં આવશે. બિફોર સ્ટાર્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હવે આપણે કોમ્પ્યુટરનો શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે આપણો પહેલો લેક્ચર સિરીઝ હશે, બરાબર. સૌથી પહેલાં આપણે જોઈ રહી ઓફિસ સિસ્ટમ, ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ ઓફિસ પ્રોડક્ટિવિટી ટૂલ્સ. એની અંદર આપણે માઇક્રોસોફ્ટ વિન્ડો સૌથી પહેલાં જોઈએ કે માઇક્રોસોફ્ટ વિન્ડો શું છે, ઓપરેટિંગ સિસ્ટમ શું છે, કયા કયા વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ આવે છે, સોફ્ટવેર કેટલા ટાઈપના આવે છે, એટલે ઘણા બધા ક્વેશ્ચન આમાંથી આપણા બની શકે છે.
જે ક્વેશ્ચનનો હું તમને પાછળથી આપીશ, જેના આન્સર તમારે પ્રોવાઈડ કરવાના છે કે તમને એમાંથી કેટલું જ્ઞાન મળ્યું. ઓકે, તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ ઓપરેટિંગ સિસ્ટમ શું છે. કોમ્પ્યુટર સ્ટાર્ટ કરતાં એટલે સીપીયુ, કોમ્પ્યુટર મીન્સ સીપીયુ, સીપીયુ સ્ટાર્ટ કરતાં જે સૌથી પહેલું લોડ થાય છે એ છે ઓપરેટિંગ સિસ્ટમ. હવે આ કદાચ આ વાક્ય તમને કન્ફ્યુઝન કરી નાખે કે ફર્સ્ટ થિંગ ટુ બી લોડેડ ઓન ટુ ધ કોમ્પ્યુટર, કે જે પહેલું છે જ્યારે સીપીયુ સ્ટાર્ટ કરો અને પહેલું લોડ થાય છે એ કોમ્પ્યુટરમાં, એ ઓપરેટિંગ સિસ્ટમ છે. હવે હું તમને એનું એક ઇમેજ બતાવું એટલે તમને વધારે આઈડિયા આવશે. જનરલી આ બટન તમે દબાવતા હોય છો, બરાબર. સીપીયુ સ્ટાર્ટ થાય છે, પછી આવી કઈ સ્ક્રીન આવે છે, બરાબર. પછી આવી સ્ક્રીન આવે છે એટલે આ શું થયું, કોમ્પ્યુટર સ્ટાર્ટ કરતાં ટર્ન ઓન પીસી કરતાં સૌથી પહેલાં આ ઓપરેટિંગ સિસ્ટમ સ્ટાર્ટ થાય છે. આને ઓપરેટિંગ સિસ્ટમ કહેવાય. હજી આપણે કોઈ બીજી કોઈ પ્રોસેસમાં નથી ગયા, આ ઓપરેટિંગ સિસ્ટમ છે. અને સ્ટેપ બાય સ્ટેપ તમે ડેસ્કટોપ ઉપર પહોંચશો, જ્યાં તમે માય કોમ્પ્યુટર જોશો, કે પછી ત્યાં તમને સ્ટાર્ટ મેનુ દેખાશે, બરાબર. એટલે એ જે તમારી મેઇન સ્ક્રીન આવશે ને જ્યારે, ત્યારે તમારું ઓરિજિનલ કોમ્પ્યુટર પેલું સ્ટાર્ટ થયું કહેવાશે. ત્યાં સુધીની જે પ્રોસેસ ચાલે છે ને એને બૂટ પ્રોસેસ કહેવાશે, બરાબર. એટલે આ પણ યાદ રાખજો, આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે કોમ્પ્યુટર સ્ટાર્ટ કરતાં કઈ પ્રોસેસ શરૂ થાય છે, તો એ બૂટ પ્રોસેસ શરૂ થાય છે. અને સૌથી પહેલાં શું લોડ થાય છે, તો એ ઓપરેટિંગ સિસ્ટમ લોડ થાય છે, બરાબર. ઓપરેટિંગ સિસ્ટમ સૌથી પહેલાં લોડ થાય છે. ઓપરેટિંગ સિસ્ટમ વગર તમારું કોમ્પ્યુટર યુઝલેસ છે. તમે જો ઓપરેટિંગ સિસ્ટમ, ઓપરેટિંગ સિસ્ટમમાં આવે માઇક્રોસોફ્ટ વિન્ડો 7 આવે, XP આવે, 98 આવે, 95 આવે, બરાબર. આ બધી ઓપરેટિંગ સિસ્ટમ હોય છે, એ ઇન્સ્ટોલ કર્યા વગર તમારું કોમ્પ્યુટર યુઝલેસ છે. એના વગર તમારું કોમ્પ્યુટર સ્ટાર્ટ જ ના થાય. તમારી જોડે બંદૂક હોય, ગોળી જ ના હોય, એવું થાય. ઓપરેટિંગ સિસ્ટમનું મુખ્ય કામ શું, ઓર્ગેનાઇઝ હાર્ડવેર અને સોફ્ટવેર. હાર્ડવેર એટલે માઉસ, કીબોર્ડ, પ્રિન્ટર, રેમ, મધરબોર્ડ, આ બધા હાર્ડવેર છે. હાર્ડ ડિસ્ક, આ બધા હાર્ડવેર છે. સોફ્ટવેર એટલે તમારું વર્ડ થઈ ગયું, એક્સેલ થયું, પાવર પોઈન્ટ થયું, પેન્ટ થયું, નોટપેડ થયું, આ બધા તમારા સોફ્ટવેર છે, બરાબર. આગળની સ્ક્રીનની અંદર હું તમને કઈ રીતે ઓર્ગેનાઇઝ કરે છે એ હું તમને આખી સિચ્યુએશન કહીશ ઇમેજ પરથી. જસ્ટ અત્યારે આટલું યાદ રાખજો, ઓર્ગેનાઇઝ હાર્ડવેર અને સોફ્ટવેર, બરાબર, એ બંનેની વચ્ચે હોય, સમજી લો. કોમ્પ્યુટર સોફ્ટવેર કેન બી ડિવાઇડેડ ઇન્ટુ ટુ મેન કેટેગરી. કોમ્પ્યુટર સોફ્ટવેર બે મેન કેટેગરીમાં ડિવાઇડ થાય છે. એક છે એપ્લિકેશન સોફ્ટવેર અને બીજું છે સિસ્ટમ સોફ્ટવેર. આગળ હું તમને કહીશ કે એપ્લિકેશન સોફ્ટવેરમાં શું આવે અને સિસ્ટમ સોફ્ટવેરમાં શું આવે. એપ્લિકેશન સોફ્ટવેરમાં આવે છે સ્પ્રેડશીટ, એટલે એક્સેલ, વર્ડ, એક્સેસ, પાવર પોઈન્ટ, આ બધું એપ્લિકેશન સોફ્ટવેરમાં આવે, જે જનરલી યુઝર જોઈ શકે અને એને એક્સેસ કરી શકે અને એનો યુઝ કરે, ડેલી એનો યુઝ કરતો હોય. જ્યારે જે સિસ્ટમ સોફ્ટવેર હોય છે એ લેસ નોટિસ હોય છે, બરાબર. લાઈક ઓપરેટિંગ સિસ્ટમ, ઓપરેટિંગ સિસ્ટમની ફાઇલ્સ હોય એ તમે બધી યુઝ નહીં કરતા હોય, એ બધી એક્સેસ નહીં કરતા હોય, એ તમારા કોઈ કામની પણ ના હોય. એ જનરલી કોઈ ઇસ્યુ આવ્યો હોય કે કોઈ ટ્રબલ શૂટિંગ પ્રોબ્લેમ હોય ત્યારે કોઈ એક્સપર્ટ હોય કાં પછી જેને કોમ્પ્યુટરનું નોલેજ હોય એ લોકો એને યુઝ કરતા હોય છે, બરાબર. એટલે આ સિસ્ટમ સોફ્ટવેર થયું અને આ એપ્લિકેશન સોફ્ટવેર થયું. ખાલી તમારે યાદ રાખવાનું છે એપ્લિકેશન સોફ્ટવેરમાં શું આવે અને સિસ્ટમ સોફ્ટવેરમાં શું આવે, તો પણ તમને એનો જનરલી આઈડિયા થોડો આવી જશે. હવે આ યુઝર છે. યુઝર એટલે જે પીસી ચલાવતું હોય કે પીસી એક્સેસ કરતું હોય. આ એપ્લિકેશન સોફ્ટવેર છે. હવે એપ્લિકેશન સોફ્ટવેર ખબર હશે શું હોય છે, બરાબર. સ્પ્રેડશીટ, વર્ડ, એક્સેસ, પાવર પોઈન્ટ, એક્સેલ, આ બધું એપ્લિકેશન સોફ્ટવેર. સિસ્ટમ સોફ્ટવેર તમને ખબર પડી ગઈ, ઓપરેટિંગ સિસ્ટમ છે અને આ હાર્ડવેર છે, બરાબર. આવી એક સિસ્ટમ છે. હવે આગળ મેં તમને કહ્યું હતું કે આવાળું આ જોયું, આ ધ્યાન રાખજો. ધ પર્પઝ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ ટુ ઓર્ગેનાઇઝ, કંટ્રોલ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર, બરાબર. હવે આ ઇમેજ કઈ રીતે એને જસ્ટિફાય કરશે એ આપણે જોઈએ. યુઝર છે. સપોઝ તમે યુઝર છો, વર્ડમાં તમે એક પ્રોગ્રામ લખ્યો કાં પછી એક ડોક્યુમેન્ટ બનાવ્યું,
હવે ડોક્યુમેન્ટ તમારે ડી ડ્રાઈવમાં સ્ટોર કરવાનું છે, તો તમે શું કરશો, ડી ડ્રાઈવમાં એને સ્ટોર કરી દેશો, તમારું કામ પૂરું. પણ બેકગ્રાઉન્ડમાં શું થયું એ તમને કઈ રીતે ખબર પડશે, એ શું વર્ક કરે છે. એપ્લિકેશન સોફ્ટવેરમાં તમે કામ કર્યું, જેમ કે વર્ડમાં તમે કામ કરી નાખ્યું, હવે એને સેવ કરશો ને ત્યારે સિસ્ટમ સોફ્ટવેર કમાન્ડ આપશે હાર્ડવેરને કે પ્લીઝ સ્ટોર ધીસ ફાઇલ ઇન ટુ ડી ડ્રાઈવ, કે આ ફાઇલને ડી ડ્રાઈવમાં તમે સ્ટોર કરો. અને એ જ સિસ્ટમ સોફ્ટવેર એટલે આપણું ઓપરેટિંગ સિસ્ટમ નેક્સ્ટ ટાઈમ બી એને ડી ડ્રાઈવમાં જ રાખશે. એવું તો નહીં થાય કે બીજી વાર તમે પીસી ચાલુ કર્યું તો એ ઈ ડ્રાઈવમાં જતું રહ્યું, બરાબર, એવું તો ના બને. કેમ કે એનું કામ, ઓપરેટિંગ સિસ્ટમનું કામ જ એ છે કે તમારી જેટલી ફાઇલ્સ, જેટલા ફોલ્ડર્સ છે એને પ્રોપર જગ્યા પર, પ્રોપર ઇન્ડેક્સ પર એને મેનેજ કરી રાખે. એટલે તમે જ્યાં સ્ટોર કર્યું હોય એ જ લોકેશન પર એ મળે, ખોવાઈને બીજા લોકેશન પર ના આવે. એટલે એ શું કરશે, તમારી હાર્ડ ડિસ્કમાં સ્ટોર કરશે. હાર્ડ ડિસ્કમાં અમુક ડ્રાઈવ હોય, સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ, એવું તમને આગળ બતાવીશ જો તમને ખ્યાલ ના હોય સી ડ્રાઈવ ડી ડ્રાઈવ બધું શું છે. તો પણ કીપ ઇન યોર માઇન્ડ, અત્યારે એટલું યાદ રાખો કે હાર્ડવેરમાં સ્ટોર કરશે, કે જેમ કે તમારી હાર્ડ ડિસ્ક હોય એમાં, બરાબર. આગળ જઈએ. આ એક બીજી એક સેમ એવી જ ઇમેજ છે, જસ્ટ એની અંદર ખાલી પ્રોગ્રામ આપેલા છે કે એપ્લિકેશન સોફ્ટવેરમાં શું આવે, સિસ્ટમ સોફ્ટવેરમાં શું આવે અને હાર્ડવેરમાં શું આવે, બરાબર. ચલો આગળ જઈએ. ઓપરેટિંગ સિસ્ટમ હેઝ થ્રી મેન રિસ્પોન્સિબિલિટી, ત્રણ મેન રિસ્પોન્સિબિલિટી છે ઓપરેટિંગ સિસ્ટમની. કઈ કઈ? ઓલરેડી મેં તમને કહ્યું, કીપિંગ ટ્રેક ઓફ ફાઇલ્સ એન્ડ ડિરેક્ટરીઝ ઓન ધ ડિસ્ક, કે તમારી જે ફાઇલ્સ અને ડિરેક્ટરી છે એને બરાબર મેનેજ કરવાનું કામ ઓપરેટિંગ સિસ્ટમનું છે, બરાબર. કે સી ડ્રાઈવમાં હોય કે ડી ડ્રાઈવમાં હોય તો એને મેનેજ કરી રાખે. પછી બીજા પ્રિન્ટર છે અને બીજા હાર્ડવેર છે એને પણ એ કંટ્રોલ કરે. પછી શું કરશે, મલ્ટિપલ પ્રોગ્રામ્સ, સેકન્ડ મલ્ટિપલ પ્રોગ્રામ્સ રન સાયમલ્ટેનિયસલી, એક જોડે ઘણા બધા પ્રોગ્રામ એ ચલાવી શકે છે. સપોઝ કે તમે પાછળ એક પિક્ચર ડાઉનલોડ કરવા મૂક્યું અને આગળ વર્ડમાં કામ કરી રહ્યા છો, તો પિક્ચર પણ પાછળ ડાઉનલોડ થશે, આગળ વર્ડમાં કામ પણ થશે, એટલે જોડે બે ટાસ્ક થઈ રહ્યા છે. એને એવું નથી કે કાં તમે ટાઈપ કરી શકો કાં પાછળ ડાઉનલોડ જ કરી શકો, એટલે મલ્ટિપલ ટાસ્ક તમે એક જોડે ચલાવી શકશો, બરાબર. યુઝર રનિંગ એટ ધ સેમ ટાઈમ ડુ નોટ ઇન્ટરફેસ વિથ ધ ઈચ અધર, બરાબર. પછી પ્રોવાઈડ અ સોફ્ટવેર પ્લેટફોર્મ ઓન ટોપ ઓફ વિચ અધર પ્રોગ્રામ્સ કેન રન, બરાબર. કે એક એવું પ્લેટફોર્મ તમને આપે છે કે જ્યાં બીજા પ્રોગ્રામ પણ રન થાય. હવે એનું એક્ઝામ્પલ હું તમને આપું. એન્ડ્રોઈડમાં તમે પ્લે સ્ટોર પરથી એક એપ ડાઉનલોડ કરી તો એ એન્ડ્રોઈડમાં વર્ક કરશે, પણ આઈઓએસમાં એ જ સેમ એન્ડ્રોઈડની એપ તમે ચલાવવા માંગો તો એ ના ચાલે. એટલે એક એવું એન્વાયરમેન્ટ તમને આપે છે તમારા પીસીમાં, તમારું ઓપરેટિંગ સિસ્ટમ, કે કોઈ પર્ટિક્યુલર યુઝર કે કોઈ કંપનીએ એક એપ કે કંઈ બનાવ્યું હોય તો એ તમારા, કે કોઈ સોફ્ટવેર બનાવ્યું હોય તો એ તમારા પીસીમાં, તમારા એન્વાયરમેન્ટમાં એ ચાલી શકે, પર્ટિક્યુલર એ જ એન્વાયરમેન્ટ માટે હોય છે, બરાબર. નેક્સ્ટ જઈએ. ઓકે, ટાઈપ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, આ બી એક ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે આમાંથી કયું ઓપરેટિંગ સિસ્ટમ નથી, અને આ બધા ક્વેશ્ચન આવા પૂછાયેલા પણ છે. તો તમે એકવાર જોઈ લો, એમએસ ડોસ છે, વિન્ડો 95 છે, 98 છે, એમઈ છે, એનટી છે, વિન્ડો એક્સપી છે, વિન્ડો વિસ્ટા છે, વિન્ડો 7 છે, વિન્ડો 8, વિન્ડો 10, આ બધા વિન્ડોઝ છે જે માઇક્રોસોફ્ટ બનાવે છે. માઇક્રોસોફ્ટ એક કંપની છે, બરાબર. આ છે આગળ માઇક્રોસોફ્ટ, જે આ વિન્ડોઝના બધા ઓપરેટિંગ સિસ્ટમ બનાવે છે, જે જનરલી સૌથી વધારે યુઝ થાય છે. જે વિન્ડોઝના ઓપરેટિંગ સિસ્ટમ છે એ સૌથી વધારે યુઝ થાય છે, ભલે એના ફોન એટલા ના ચાલતા હોય, પણ એનું ડેસ્કટોપ એપ્લિકેશન, ડેસ્કટોપમાં જે એનું સિસ્ટમ છે એ સૌથી વધારે ચાલે છે, બરાબર. હવે આની અંદર એક વસ્તુ આપણે યાદ રાખીએ કે વિન્ડો 2000 અને માઇક્રોસોફ્ટ વિન્ડો 2003 એ નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ છે. ઓપરેટિંગ સિસ્ટમ તો છે જ, પણ નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ છે એ શું છે હું તમને આગળ આવશે એમાં કહીશ, પણ અત્યારે એટલું ખાલી યાદ રાખો કે એક નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ છે. કદાચ એક્ઝામમાં પૂછાયું કે નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ આમાંથી કઈ છે, તો તમારે એ વખતે ખાલી આટલું યાદ હોય તો પણ તમે એનો આન્સર આપી શકો, બરાબર. પછી છે લિનક્સ, લિનક્સમાં આવે છે ઉબુન્ટુ, મિન્ટ, ફેડોરા અને આઈઓએસ જે એપલના ફોન આવે છે.
બરાબર, એમાં એપલ મેક ઓએસ વપરાય છે, એટલે બધા માટે અલગ અલગ ઓએસ છે. વિન્ડોઝ માટેની વિન્ડોઝની અલગ ઓએસ છે, આઈઓએસ માટે આઈઓએસની છે, અને લિનક્સ માટે ઉબુન્ટુ મિન્ટ ફેડોરા છે. હવે વિન્ડોઝની જે ઓપરેટિંગ સિસ્ટમ આવે છે એના માટે પૈસા આપવા પડે, બરાબર. આઈઓએસ માટે પણ પૈસા આપવા પડે, પણ લિનક્સ નીચે ફ્રી છે, ઓપન સોર્સ છે, બરાબર. યાદ રાખજો, કદાચ એક્ઝામમાં પૂછે કે ફ્રી લખવું હોય તો લખી લેજો કે ફ્રી ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે અને ઓપન સોર્સ કઈ છે, બરાબર. એટલે ઓપન સોર્સ લિનક્સ ઇઝ ફ્રી એન્ડ ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ, બરાબર. આ યાદ રાખજો. હા, વિન્ડો આપણે પાયરેટેડ યુઝ કરીએ છીએ એટલે આપણે ફ્રી ગણો તમે, પણ ફ્રી નથી હોતી, એને ચાર્જ ચૂકવવો પડે. સો આ આપણો પહેલાં લેક્ચરનો 1.1 સેક્શન પૂરો થયો. આવી રીતે આપણે 40 બીજા સેક્શન કરવાના છે. મારી જોડે રહેજો જેથી તમને આગળના લેક્ચર્સમાં બધો ખ્યાલ આવે અને આપણે 15-20 માર્કામાં ગેઇન કરી શકીએ અને બિન સચિવાલયમાં ક્લાર્કમાં આપણે જોબ લઈ શકીએ, બરાબર. સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ના ભૂલતા, એન્ડ